मॉर्निंग सॉल स्टूडेंट्स पीपी सवाणी विद्यालय धोरण 12 आर्ट्स संस्कृत આપણે ગદ્ય પાઠ તે ભણતા છીએ અત્યારે તેમાં પાઠનું શીર્ષક છે અન અપરાધા અત્ર ભવતિ તે મહાશયા અપરાધ વગરના છે મહાકવિ ભાસની રચના છે તેમણે તે નાટકો લખ્યા છે તેમાંથી આ જે ગદ્ય નાટક છે તે રામાયણમાંથી લેવામાં આવેલું છે રામાયણમાંથી તેમણે જે ફેરફાર કરીને લખેલું છે તે છે પ્રતિમા નાટક અને આ જે નાટક આપણે ભણી રહ્યા છીએ તે પ્રતિમા નાટકનો અંશ છે આપણે અગાઉ ભાષાંતરમાં જોયું સુમંત્ર અને ભરત વચ્ચેની વાતચીત છે સુમંત્ર કઈ રીતે ભરતને સમજાવે છે કે દશરથ રાજાનું મૃત્યુ થયું રામને રાજગાદીને બદલે વનગમન થયું એના પિતા રામની યાદમાં કઈ રીતે મૃત્યુ પામ્યા પ્રતિમામાં હવે દશરથ રાજાની પણ પ્રતિમા છે પ્રતિમાને પ્રણામ કરતા ભરત પિતાના મૃત્યુના સમાચાર જાણે છે સુમંત્ર તેને બધો વિસ્તાર કરે છે ત્યાર પછી રામ વનવાસ ગયા ત્યાર પછી ખર અને દુષ્યંત નામના બે મહાન રાક્ષસોનો મુનિજનોને રક્ષાને કાજે વધ કર્યો ત્યાર પછી રાવણે માયા કપટનો આશ્રય લઈને સીતાનું અપહરણ કર્યું જે કંઈ પણ રામે વનવાસ દરમિયાનમાં જે કંઈ પણ કષ્ટો ભોગવ્યા છે તેનો જેટલો પણ ચિતા સુમંત્રને ખબર હતો તો તે બધું ભરતને જણાવે છે વાનરોની વચ્ચે રહે છે પાંડા કંદમૂળ વગેરે પાણી ખાય અને પીને જીવે છે તપસ્વીઓ બનીને સાધુ જેવું જીવન જીવે છે હવે ભરતને જ્યારે ખબર પડે છે ત્યારે કહે છે કે તમે મારી પાછળ પાછળ રાણીના અંતઃપુરમાં પ્રવેશ કરો એવું આપણે અગાઉના વિડીયોમાં જોયું હવે આગળનું ભાષાંતર જોઈએ પ્રતિહારી પ્રતિહારી કહે છે જલતુ ભરતુ નાટક જ્યારે જ્યારે પણ આ કેવું છે સ્ટેજ ઉપર નાટક ભજવાઈ રહ્યું છે સુમંત્ર અને ભરત આવી રહ્યા છે અને જેવા એ લોકો એન્ટર થાય છે તેવો પ્રતિહારી એટલે કે સૈનિક રાજાને ઝૂકીને પ્રણામ કરે છે જ્યારે પણ મળે ત્યારે આ શું છે એક પ્રકારનો રાજા પ્રત્યેનો સત્કાર આદર ભાવ બતાવે છે કે વિજયા શું કરે છે ભરત અને સુમંત્ર આવે છે તો તેની સાથે એ લોકોના આવતાની સાથે તેમને પ્રણામ કરે છે અને શું કહે છે કે જયતુ જય થાવો ભરતૃદારકઃ રાજકુમારનો દશરથનો તે પુત્ર છે ભરત એટલે શું થયો રાજકુમાર બરાબર રાજકુમારનો જયતુ એટલે કે જય થાવો વિજયા ખલુ અહમ અહીં સંધિ છે ખલુ પ્લસ અહમ ખલુ અહમ છે ને ખલુ પ્લસ અહમ અહમ એટલે હું ખલુ એટલે કે ખરેખર વિજયા એટલે કે વિજયા છું પણ પ્રતિહારીનું નામ સૈનિકનું નામ શું કરે છે પ્રતિહારી જેવા એ લોકો અંધપુરમાં કઈ કઈને અંધપુરમાં પ્રવેશ કરે છે એટલે પ્રતિહારી શું કહે છે કે વધુ તારકાઓ જયતુ શું કહે છે કે રાજકુમાર જયતુ જય થાઓ રાજકુમારનો જય થાઓ ખલુ પ્લસ અહમ હું ખરેખર વિજયા એટલે કે વિજયા છું પોતાનો પરિચય આપે છે બરાબર રાજકુમારનો જય થાઓ હું ખરેખર વિજયા છું ભરત કહે વિજયે મમાગમનમ મમ પ્લસ આગમનમ નિવેદય પત્ર ભવતીએ જો મમ પ્લસ આગમનમ મમ એટલે મારા આગમનમ એટલે કે આગમનના સમાચાર અત્ર ભવતીએ આ પત્ર એટલે આ ભવતીએ એટલે કે મહાશયાને નિવેદય એટલે જણાવો મહાશયા રાજાને શું કહે મહાશય માનાથે જે આપણે પહેલા જ લેક્ચરમાં જોયેલા જ્યારે તમને બધી પ્રસ્તાવના કીધી હતી ને ત્યારે બરાબર શું કહે છે ભવતઃ એ રાજા માટે વપરાય મહાશય
અને ભગવતીય કે ભગવતી એ શબ્દ મહાસયા મહારાણીને માટે વપરાય છે અત્ર મહ ભગવતીય આ મહાસયાને મમ આત્મનમ મમ પ્લસ આત્મનમ મારા આત્મને વિશે નિવેદય એટલે કે જણાવો મારા આત્મને વિશે મહારાણીને જણાવો બરાબર શું કહે છે ભરત કહે છે આજે લીધી છે ને વચ્ચે એટલે કે કહે એમ આપણે સમજવાનું છે વિજયા મારા આત્મને વિશે અત્ર ભગવતીએ આ મહાસયાને નિવેદય એટલે જણાવો આગળ વિજયા કહે કતમ અસ્યે કતમ મહલંતિ પ્લસ અસ્યે ભટ્ટીએ નિવેદયામે શું કહે છે વિજયા દશરથ રાજાને કેટલી ત્રણ પત્નીઓ હતી કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા પહેલા લેક્ચરમાં આપણે વાત કરેલી કૌશલ્યાથી રામનો પુત્ર કૈકેયીથી ભરતનો પુત્ર અને સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન એટલે દશરથ રાજાને કેટલી ત્રણ રાણીઓ હતી તો વિજયા શું કહે છે કતમ અસ્યે અસ્યે એટલે કે આમાંથી કતમ એટલે કે કઈ ભટ્ટીએ એટલે કે મહારાણીને નિવેદયામી એટલે જણાવો આમાંથી કઈ રાણીને જણાવો કતમ પ્લસ અસ્ય અસ્ય એટલે આમાંથી કતમ એટલે કઈ ભટ્ટીએ એટલે કે મહાસયા અથવા તો મહારાણીને નિવેદયામી એટલે જણાવો મી એટલે હું મી મહમાં વર્તમાન કાળના રૂપોમાં પહેલું મી બરાબર મી એટલે હું હું કતમ અસ્યે આમાંથી કતમ એટલે કે કઈ ભટ્ટીની એટલે મહાસયા અથવા મહારાણીને નિવેદયામી એટલે જણાવું આમાંથી હું કઈ મહારાણીને જણાવું ભરત કહે યા રાજનમ પ્લસ ઈચ્છતી રાજનમ પ્લસ ઈચ્છતી યા એટલે જે માં એટલે મને રાજનમ પ્લસ ઈચ્છતી રાજનમ એટલે કે રાજા ઈચ્છતી એટલે કે ઈચ્છે છે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તે શું કહે છે ભરત યા એટલે જે માં એટલે મને રાજનમ ઈચ્છતી જે મને રાજા બનાવવા ઈચ્છે છે તે એટલે કે પોતાની માતા કોણ કૈકેયી બરાબર પ્રતિહારી કહે આત્મગતમ એટલે મનમાં અગાઉ આ ગયા પીરિયડમાં આવી ગયું આત્મકથમ એટલે શું છે સ્ટેજ ઉપર નાટક ભજવાઈ રહ્યું છે ભરત પેલા વિજયા સૈનિકને આદેશ આપે છે કે તું મારા આગમનને વિશે મહારાણીને જણાવ એટલે પેલો સૈનિક પ્રતિહારી કન્ફ્યુઝમાં થઈ જાય છે કે દશરથ રાજાને તો ત્રણ પત્ની હતી કઈ રાણીને જણાવ કઈ મહાસયાને જણાવ બરાબર એટલે શું કહે છે કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને તો આત્મગતમ એટલે કે મનમાં વિચાર કરે છે જે વિચાર કરે છે એ માત્ર ને માત્ર પ્રતિહાર એટલે કે સૈનિકને ખબર છે અને પ્રેક્ષકોને ખબર છે સામે સુમંત્ર અને ભરતને ખબર નથી પણ જ્યારે એ જ પ્રતિહારી મનમાં વિચારીને દૂર થઈ જાય ત્યાર પછી જે ભરતની સામે થઈ ત્યારે શું આવે પ્રકાશમ એટલે મોઢેથી એટલે કે હવે એ ભરત અને સુમંત્રની સામે કહે છે શું કહે છે આત્મગતમ એટલે મનમાં કેમ ખરું ભવેત કેમ એટલે શું ખરું એટલે ખરેખર ભવેત એટલે હોઈ શકે ત તામ અને અન ખરેખર શું હોઈ શકે આજ્ઞાતકારમાં બરાબર આજ્ઞાતકાર તમે નવમા દસમામાં શીખ્યા એવા તેમાં ત તામ અને અન ખરું એટલે ખરેખર કેમ એટલે શું ભવેત એટલે હોઈ શકે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો ખરેખર શું હોઈ શકે પ્રકાશન એટલે મનમાં જો પ્રતિહારી પણ વિચારે છે કે ખરેખર શું હોઈ શકે બરાબર પછી જ્યારે ભરત અને સુમંત્રાની સામે કહે છે ત્યારે શું કહે છે કે પ્રકાશમ એટલે મોઢેથી આ શું છે પ્રેક્ષકોને સૂચના મળે ખબર પડે કે હવે પ્રતિહારી છે કે સુમંત્રાની સામે બોલે છે એટલે પ્રકાશમ એ સૂચના કાઉન્ટમાં છે બરાબર પ્રકાશમ એટલે મોઢેથી ભરત તથા રાજકુમાર કહે તેમ વર્ત એટલે શું રાજકુમાર અને તથા કહે
તેમો રાજકુમાર કહે તેમ આપણે કહીએ ને એઝ યુ વિશ જેમ તમે કહો તેમ બરાબર એટલે શું કહે છે પ્રકાશક એટલે મોટેથી પહેલે પ્રતિહારીએ મનમાં વિચારી લીધું કે કેમ ખલું ભવે તો શું હોઈ શકે એને મનમાં શંકા થાય છે પછી એ ભરતની સામે શું કહે છે પ્રકાશક એટલે મોટેથી ભરતઃ તથા રાજકુમાર કહે તેમ તથા એટલે તેમ ભરત એટલે રાજકુમાર રાજકુમાર કહે તેમ પછી નિષ્ક્રિય પ્રવિશતિ અત્યારે સ્ટેજ ઉપર સુમંત્ર ભરત અને પ્રતિહારી વિજયા એ ત્રણ જણા મહારાણી જેના ત્રણ જણના સાથે રૂમ હતા દશરથ રાજાની ત્રણેય પત્નીઓના સાથે રૂમ હતા અંતઃપુર બરાબર તો ત્યાં જઈને એ લોકો વાતચીત કરે છે હવે શું કહે છે કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેની પાસે તું જા અને મારા આગમન વિશે જણાવ એટલે શું કહે છે કે ખરેખર શું હોઈ શકે એટલે કે બેટા સૈનિકને પણ ચિંતા થાય છે અને શું કહે છે કે રાજકુમાર કહે તેમ એટલે આ વાતચીત દરમિયાન હવે સુમંત્ર પ્રતિહારી વિજયા અને ભરત એ ત્રણેયની અંતઃપુરની બહાર જે વાતચીત છે એ જે સ્ટેજનો માહોલ છે જે સીન છે તેમાંથી હવે કોણ જાય છે બહાર વિજયા નિષ્ક્રિય એટલે બહાર જાય છે બહાર જાય છે એટલે ક્યાં જાય છે રાણીના અંતઃપુરમાં જે ભરતને રાજા બનાવવા ઈચ્છે છે તે રાણી કૈકેયીના અંતઃપુરમાં બહાર નિષ્ક્રિય એટલે જાય છે અને એને જણાવવા જાય છે કે તમારો પુત્ર રાજકુમાર ભરત આવ્યો છે અને તમારા મુલાકાતની તમારી સાથેના વાતચીતની ઈચ્છા રાખે છે એમ એને સંદેશો જણાવી દીધો છે એના અંતઃપુરમાં જઈને અને ફરી પાછો એ સંદેશો લઈને એણે જે કંઈ પણ કીધું હોય તે કહેવા માટે ફરી પાછો તે જ સીન ઉપર આવી જાય છે જ્યાં ભરત અને સુમંત્ર હોય છે ત્યાં ફરી પાછો કોણ આવે છે પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે કોણ વિજયા પ્રતિહારી શું કરે છે નિષ્ક્રિય આ જે સીન છે સુમંત્ર ભરત અને પ્રતિહારી તેમાંથી એણે આજ્ઞા આપી કે મારા આગમનને વિશે મહારાણીને જણાવ અને એ વિચારે છે કે ખરેખર શું હોઈ શકે પણ શું કહે છે મોટેથી ભલે રાજા જેમ કહે તેમ એટલે એ બહાર જાય છે ક્યાં તો કૈકેયીના અંતઃપુરમાં અને એને આગમનના સમાચાર આપીને એણે જે પણ સંદેશો કીધો હોય તે લઈને ફરી પાછો પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે એટલે ભરત એને પૂછે છે વિજયે કિમ નિવેદિતમ શું કહ્યું એટલે મારા આગમન વિશે તમે જણાવી દીધું કિમ નિવેદિતમ શું જણાવ્યું પ્રશ્ન ચિહ્ન વિજયા કહે આમ હા પછી કૌંસની સૂચના છે હવે સીન બદલાઈ જાય છે કયો તતઃ સર્વે પછી બધા ચતુઃશાળા પ્રવિશંતિ જ્યોતિ તમને અંતિ બહુવચન કારણ કે કોણ જાય છે હવે ભરત સુમંત્ર અને પેલો સૈનિક એ બંનેને અંદર મૂકવા માટે જાય છે એટલે ત્રણ જણા પ્રવેશે છે ત્યાં ચતુઃશાળામાં કોના કૈકેયીના દશરથ રાજાની બીજી પત્ની ભરતની માતા કૈકેયીના અંતઃપુરમાં ભરત સુમંત્ર અને સૈનિક વિજયા પ્રવેશ કરે છે અને સૈનિક પાછળ તેમને મૂકીને બહાર આવી જાય છે તતઃ એટલે પછી સર્વે એટલે બધા ચતુઃશાળા એટલે કે અંતઃપુરમાં પ્રવિશંતિ એટલે કે પ્રવેશ કરે છે હવે સીન પાછો બદલાઈ ગયો સ્ટેજ ઉપર હવે સીન કયો છે કે ચતુઃશાળાની જે પહેલે બહાર વાતચીત કરતા હતા તો હવે અંદરનો ભાગ જ્યાં હવે એન્ટ્રી કોની થઈ છે દશરથ રાજાની બીજી પત્ની કૈકેયીની હવે સંવાદ કોની વચ્ચે થશે કૈકેયી સુમંત્ર અને ભરત એ ત્રણ જણા વચ્ચે હવે સંવાદ થશે વાતચીત થશે એટલે નાટક કેવું આગળ ચાલે છે બરાબર તતઃ સર્વે પછી બધા ચતુઃશાળા એટલે કે અંતઃપુરમાં પ્રવિશંતિ પ્રવેશ કરે છે બરાબર સર્વે છે બહુવચન છે એટલે પ્રવિશંતિ તી તમને હંતિ પછી બધા અંતઃપુરમાં પ્રવેશ કરે છે હવે કૈકેયીની એન્ટ્રી થતા કૈકેયી કહે છે જાત બેટા ભરતને કહે છે જાત બેટા વિજયા મંત્રયતે વિજયા એટલે જે પેલો પ્રતિહારી આગળ એ લોકોને અંતઃપુરમાં મૂકીને
વિજયા કહે છે મંત્રયતે એટલે બોલે છે કહે છે બરાબર વિજયા મંત્રયતે વિજયા કહે છે કે સુમંત્ર એટલે સુમંત્ર રામસ્ય સકાશમ રામની સ્ય એટલે ની નોમી નોના છઠ્ઠી વિભક્તિ રામની સકાશક એટલે કે પાસેથી રામની પાસેથી આગત ઇતિ આવ્યા છે ઇતિ એટલે એમ જા બેટા આ કોણ કહે છે કઈ 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 કહે બેટા એટલે કે ભરતને કહે છે વિજયા મંત્રયતે વિજયા કહે છે કે સુમંત્ર એટલે મંત્રી રામસ્ય સકાશક રામની સકાશક એટલે કે પાસેથી આગતથી આવ્યા છે સુમંત્ર રામની પાસેથી આવ્યા છે એટલે કઈ કઈને પણ પોતે જે કંઈ પણ કર્યું તેનું દુઃખ તો છે કે મેં મોટા પુત્રને વનવનમાં મોકલી દીધો મારા સ્વાર્થને ખાતર મારા પુત્રને રાજગાદીએ બેસાડવા અને 14 દિવસના બદલે 14 વર્ષનો વનવાસ બોલાવી ગયું અને ખરેખર મેં ખોટું કર્યું છે અને દશરથ રાજાનો મરી જવાથી એને પણ દુઃખ તો છે જ પણ હવે પોતાનો પસ્તાવો કરે છે અને પછી ભરતને આખી વાત આગળ શું થયેલું કઈ રીતે દશરથ રાજાને સાપ લાગેલો તો તેના વિશેની અગાઉ વાતચીત કરે છે શું કહે છે કે બેટા વિજયા મંત્રયતે વિજયા કહે છે કે સુમંત્ર એટલે સુમંત્ર રામસ્ય સકાશક રામની પાસેથી સકાશક એટલે પાસેથી આગત રીતિ આવ્યા છે એમ ભરત કહે અતમ પરમ પ્રિય નિવેદયામિ શ્રૂયતામ હવે ભરત કેવો છે એની માતાથી સાપથી દશરથ રાજાના સાપથી અજાણ છે એટલે ભરત એની માતા પર ક્રોધિત છે કે તમે મને રાજગાદી આપવા માટે ભાઈને વનવાસ મોકલી આપી દીધો અને આવું બધું થયા પછી દશરથ રાજાનો જીવ ચાલ્યો ગયો એટલે ભરત જે છે તે તેની માતા સાથે ઉગ્ર સ્વભાવે વાતચીત કરે છે અને અપશબ્દ પણ વચ્ચે વચ્ચે બોલે છે બરાબર જુઓ ભરત કહે અતમ પરમ અતમ એટલે અનાદિ પણ પરમ એટલે વિશેષ પ્રિય એટલે પ્રિય નિવેદયામિ એટલે હું મી વહમઃ વર્તમાનકાળ પ્રથમ પુરુષ અને એક વચન મી એટલે હું નિવેદયામિ એટલે જણાવું છું એમ કીધું ને કે વિજયા એ એમ કહે છે કે સુમંત્ર રામની પાસેથી આવ્યા છે તો ભરત શું કહે છે કે અતઃ એટલે અનાદિ પણ પરમ એટલે વિશેષ પ્રિયમ એટલે પ્રિય મી એટલે હું નિવેદયામિ જણાવું છું શ્રૂયતામ એટલે સાંભળો એનાથી પણ વિશેષ સારા સમાચાર તમારા માટે કઈ કઈને કટાક્ષ માટે છે આપણે કહીએ ને ટોન્ટ માટે છે બરાબર શું કહે છે કે આના કરતાં પણ કંઈક વિશેષ હું તમને જણાવું છું શ્રૂયતામ એટલે સાંભળો અતઃ એટલે આનાથી પરમ એટલે વિશેષ પ્રિય હું જે કંઈ પણ થયું તેના વિશે તમને નિવેદન આવી એટલે જણાવું છું શ્રૂયતામ એટલે સાંભળો પર એક વખત ગુજરાત કરી જઈએ પ્રતિમા કહે જય થાઓ ભરતુ દારમ એટલે રાજકુમાર નો ભરતનો જય થાઓ વિજયા ખલુ અહમ હું ખરેખર વિજયા છું ભરત કહે વિજયા મમ આત્મના મારા આત્મને વિશે અત્ર ભવંતે આ મહાશયાને નિવેદય એટલે જણાવ મારા આત્મને વિશે આ મહાશયાને જણાવ વિજયા કહે કતમ અસ્ય ભટ્ટિને આમાંથી કઈ મહાશયાને કઈ મહારાણીને નિવેદયામિ હું જણાવું આમાંથી કઈ મહારાણીને હું જણાવું પ્રશ્નચિહ્ન કરવા ભરત કહે યામાં રાજન ઈચ્છતે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને પ્રતિહારી કહે આત્મગતમ એટલે મનમાં કિમ ખલું ભવે તો શું હોય શકે પ્રશ્નચિહ્ન કરવાનો પ્રકાશમ એટલે મોઢેથી રાજકુમાર ભરત તથા રાજકુમાર કહે તેમ નિષ્ક્રમ્ય એટલે બહાર જાય છે સૂચના કઈ કઈને જણાવે છે અને ફરી પ્રવિશ્યતી એટલે પ્રવેશ કરે છે ભરત કહે વિજયે કિમ નિવેદિતમ વિજયા શું જણાવ્યું વિજયા કહે આમ હા તતમ એટલે પછી સર્વે એટલે બધા બધામાં પણ સુમંત્ર ભરત અને પ્રતિહારી વિજયા પછી બધા ચતુર્શાળામ એટલે અંતઃપુરમાં પ્રવિશંતિ એટલે પ્રવેશ કરે છે કઈ કઈ કહે જા એટલે બેટા વિજયા મંત્રયતે વિજયા કહે છે કે
રામની પાસેથી આગતમથી આવ્યા છે એમ વિજયા કહે છે કે સુમંત્ર રામની પાસેથી આવ્યા છે એમ ભરત કહે એનાથી પણ વિશેષ પ્રિય તમને હું જણાવું છું સૂર્યતાન સાંભળો આજના ચોથા લેક્ચરમાં અહીં સુધી બાકીનો અભાવ ચલાવીશું જે કંઈ પણ સંબંધી શબ્દાર્થ